ગુજરાતમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે તે યાદીમાં ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરનો પણ ઉલ્લેખ છે સૌથી જૂનું એવું મંદિર હોવા સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિરને ગાયબ મંદિર પણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં આ મંદિરમાં લોકોની ભીડ ઉમટી પડે છે ત્યારે હાલ મહાશિવરાત્રી પર્વને લઈને લોકો અહીંયા મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી રહ્યા છે કહેવામાં આવે છે કે સ્તંભેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ ભગવાન શિવના પુત્ર કાર્તિકીએ પોતાના તપોબળથી નિર્માણ કર્યું હતું આ મંદિર સમુદ્રમાં આવેલું છે અને આ દિવસમાં બે વખત અદ્રશ્ય થઈ જાય છે ઘણા લોકોને મંદિરનું ગાયબ થવું એક ચમત્કાર લાગે છે એટલું જ નહીં લોકો પોતાની મનોકામના પૂરી થવાની કામના લઈને આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા રહે છે તંબેશ્વર મહાદેવ મંદિર રોજ સવારે અને સાંજે થોડી વાર માટે ગાયબ થઈ જાય છે તેની પાછળ કુદરતી કારણ છે ખાસ કરીને અહીં સમુદ્રનું સ્તર એટલું વધી જાય છે કે મંદિર સંપૂર્ણ રીતે તેમ પાણીમાં ડૂબી જાય છે પછી થોડા સમયમાં સમુદ્રનું સ્તર ઘટી જાય છે અને મંદિર ફરીથી દેખાવા લાગે છે એવું હંમેશા સવારે અને સાંજના સમયે થાય છે

અને એ નજારો જોઈને જોઈને મને એટલી ધન્યતા અનુભવી છે આ નજારો જોવા માટે ઘણા લોકો દૂર દૂરથી આવતા હોય છે કાવી કંભોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે ગુજરાત ભરમાંથી ભક્તોનો માનવ મહેરામણ સતત ઉમટી રહ્યું છે અને આ સ્થળે મહાશિવરાત્રીએ પણ વિશેષ આયોજનો થતા હોય છે સ્તંભેશ્વર મહાદેવને સ્વયંભૂ જળા અભિષેક માટે સમુદ્ર સામેથી આવતો હોવાના દ્રશ્યો જોવા માટે પણ લોકો આવતા હોય છે અને સ્વયંભૂ દ્રશ્ય જોઈ અનુભૂતિ કરતા હોય છે સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક થતો હોવાના સાક્ષાત દર્શન કરી ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા છે ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આજે સમુદ્રની વચ્ચે સ્થાપિત છે અને આ ભગવાન સ્તંભેશ્વર મહાદેવ જે મંદિર છે આ સમુદ્રની વચ્ચે આવેલું છે દુનિયામાં એક જ મંદિર એવો છે કે જે સમુદ્ર દેવતા જેમને સ્નાન કરવા માટે આવતા હોય છે અને

અનેરો ઉત્સાહ હોય પરંતુ ખાસ કંબોઈ ખાતે આવેલા પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવાનો અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે